મોર્નિંગ ગુડ મિત્રો, આપણે ધોરણ નવમાં સંખ્યા પદ્ધતિ જોઈએ છીએ અને એમાં સ્વાધ્યાય આપણે 1.1 અને 1.2 જોયું, બરોબર. અને ગણો જે ચાર છે, એન ગણ, પૂર્ણ ગણ, જે ક્યુ અને આ ચાર ગણો આપણે, ને સંખ્યાઓ જેટલી છે એ આ પાંચે પાંચમાં બધી આવેલી છે, બરોબર, એ જોયું આપણે. પછી ગઈકાલે વર્ગમૂળ પણ જોયું, વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 4, વર્ગમૂળ 5, આના બરોબર 2 થાય, વર્ગમૂળ 6, આવું બધું જોયું. હવે સંખ્યા રેખા ઉપર આ બધી સંખ્યાઓ છે કેવી રીતના આવે છે, તો એની એક આપણને પ્રવૃત્તિ આપી છે, એ પ્રવૃત્તિ જરાક જોઈ લઈએ. વર્ગ પ્રવૃત્તિ, વર્ગમૂળની કુંતલની રચના, બરોબર, એવું કરીને આપણા પાઠ્યપુસ્તકમાં પાના નંબર 7 ઉપર છે, પાના નંબર 7 ઉપર આકૃતિ 1.9 છે, બરોબર. તમે આને જોજો તો તમને વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, પછી 4 તો મળે આપણને, પછી વર્ગમૂળ 5, વર્ગમૂળ 6, આ કેવી રીતના કુંતલાકારની રચના થાય છે એની એક પ્રવૃત્તિ છે. પ્રવૃત્તિ પણ તમે કરજો તો જોઈએ આપણે. તમે પણ અત્યારે ફ્રી છો તો ઘરે આઈ ટ્રાય કરજો કેવી રીતના થાય છે, બરોબર. તો જોઈએ એમાં એક મોટો કાગળ, ફૂલ સ્કેપ છે, મોટો કોરો ફૂલ સ્કેપ હોય એ લેવાનો છે અને એના ઉપર આ પ્રવૃત્તિ કરવાની છે. અને નીચે બતાવેલી પદ્ધતિથી વર્ગમૂળ કુંતલની રચના કરો, એક મેથડ આપેલ આપણને, એ મેથડ પ્રમાણે તમે એની કુંતલની જે રચના શીખો છો એટલે ઓટોમેટિક આ બધી સંખ્યાઓ છે તમને મળવાનો છે. વર્ગમૂળ કુંતલની રચના કરો, સૌથી પહેલા એક બિંદુ ઓ લો, જો આકૃતિમાં બતાવ્યું છે આપણને, બરોબર. અને એકમ લંબાઈનો રેખાખંડ OP1 દોરો, OP1 ને લંબ હોય એવો એકમ લંબાઈનો રેખાખંડ P1 P2 દોરો, જો આકૃતિમાં બતાવ્યું છે P1 P2, બરોબર. હવે રેખાખંડ OP2 પર એકમ લંબાઈનો લંબ રેખાખંડ P2 P3 રચો, દોરો. ત્યાર પછી રેખાખંડ OP3 પર એકમ લંબાઈનો લંબ રેખાખંડ P3 P4 દોરો. આ જ રીતે પ્રક્રિયા ચાલુ રાખીને રેખાખંડ OPN-1, બરોબર, ક્રમમાં OPN-1 પર એકમ લંબાઈનો લંબ રેખાખંડ PN1 PN મેળવી શકાય છે, બરોબર. આમ આપણે OP1 P2 P3 --— PN --— બિંદુઓ મેળવી શકીશું અને તેમને જોડતા √2 √3 √5 √6 આ બધા આપણને મળશે. √4 આ રીતે મળી જશે, √4 એટલે 2, બરોબર. આ બધી સંખ્યાઓ છે એ આપણને મળી જશે, એવું સરસ મજાનું કુંતલ છે એ રચાશે, બરોબર. તો આ પ્રકારે તમે પ્રવૃત્તિ કરજો અને એ પ્રવૃત્તિ પ્રમાણે તમને એક સરસ મજાની આકૃતિ પણ જોવા મળશે અને આમાં રસ પણ જાગશે. અને આ લેસનમાં લઈ અને તમારી જાતે સફળતા મેળવી અને એને દોરી રાખવી, બરોબર. હવે એના પછી છે 1.3, વાસ્તવિક સંખ્યા અને દશાંશ અભિવ્યક્તિ. વાસ્તવિક સંખ્યાઓ અને એની દશાંશ અભિવ્યક્તિ આપણે પાઠમાં જ પહેલી છે, પાઠનું નામ જ છે વાસ્તવિક સંખ્યા સંખ્યા પદ્ધતિ, બરોબર. તો એમાં તમે જો વાસ્તવિક સંખ્યાઓ, હવે આર ગણ જે લીધો આપણે બધી, આમાં આમાં એન ના બધા જ સભ્યો આમાં છે, આમાં શૂન્ય નથી, બરોબર. પછી 1 2 3 છે, આમાં શૂન્ય છે, આમાં -1 -2 -3 --— શૂન્ય.
1 2 3 डैश 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 आमा अपूर्णांक है एक तृतीयांश एक तृतीयांश प्लस और माइनस एक तृतीयांश प्लस और माइनस एक तृतीयांश वगैरह संख्याओं में से आमा से आमा से आ बे आमा से आ आ ने आ त्रण आमा आनी अंदर से आ चारे आनी अंदर से पर आर जी ने वास्तविक संख्या तो आर्मा आपने जो तो तुम्हें इस प्रकार जो तो इनो दशांश अभिव्यक्ति केवी रीतना रजू करवी तो ये ભાગાકાર છે આપણે ભાગાકાર કરીએ ત્યારે ક્યારેક શેષ શૂન્ય થઈ છે ક્યારેક શેષ શૂન્ય નથી થતી ને સંખ્યાઓ અમુક સંખ્યાઓ છે એ રિપીટ થયા કરે છે તો એને શું કરવું કેવી રીતના એને દર્શાવી બરોબર એ હવે આપણે જોશું આ વિભાગમાં વાસ્તવિક સંખ્યા અને તેની દશાંશ અભિવ્યક્તિ આ વિભાગમાં એક જુદા પ્રકારના દ્રષ્ટિકોણની સમય અને અસમય સંખ્યાઓનો અભ્યાસ કરીશું સમય સંખ્યા કોને કહેશું અને અસમય સંખ્યાઓ કોને કહેશું તેના માટે આપણે વાસ્તવિક સંખ્યાઓની દશાંશ અભિવ્યક્તિનો વિચાર કરીશું અને નક્કી કરીશું કે આપણે સમય અને અસમય સંખ્યાઓ અલગ પાડવા અભિવ્યક્તિનો ઉપયોગ કરી શકીએ કે નહીં આપણી દશાંશ અભિવ્યક્તિનો ઉપયોગ કરીને વાસ્તવિક સંખ્યાને સંખ્યા રેખા ઉપર કેવી રીતે દર્શાવી શકીએ તેનો પણ અભ્યાસ કરીશું આપણે સમય સંખ્યાઓથી વધારે પરિચિત હોવાથી આપણી ચર્ચા તેની સંખ્યાઓથી શરૂ કરીશું વધારે પરિચિત હોવાથી આપણી ચર્ચા એવી સંખ્યાઓથી શરૂ કરી આપણે જે લગભગ ઉપયોગમાં કરીએ છીએ તમે પ્રાથમિક શાળામાં જે ભાગાકાર શીખ્યા છે એ જ ભાગાકારનો ઉપયોગ કરવાનો છે પણ અટકી જતા કે હવે આગળ ભાગાકાર ચાલતો નથી પણ અહીંયા એવો હવે અટકવાનું નથી તમારે ભાગાકારથી આગળ 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 લઈ જવાનું છે બરોબર ત્યાં ઊભું જ રહેવાનું આ ખબર પડી ગઈ સંખ્યાઓ એકડો હું હતો બગડો હું હતો પછી બિંદુ આવ્યું એવું થયું બરોબર એ સંખ્યાઓ કેટલી ઊંધી હતી એ હવે આવા ગણો જે છે એની અંદર તો એ પ્રકારે જો તમે જોવો તો ભાગાકાર શીખતા હતા ત્યારે સરવાળા શીખ્યા બાદબાકી શીખ્યા તમે ગુણાકાર શીખ્યા પોઈન્ટના ગુણાકાર શીખ્યા પોઈન્ટ શું કામ આવ્યા તો એ બધા આમાં સભ્યો આવ્યા તો બધું કંઈક છે મેળવું આપણને શીખતા હતા અને આવું આવડતું હવે એને ચોક્કસ સંખ્યાના જૂથમાં પદ્ધતિ પ્રમાણે એને વ્યવસ્થિત ગોઠવવું પડે અને આ બધી સંખ્યાઓ જે છે વર્ગમૂળ વાળી સંખ્યાઓ એ બધીને કેવી રીતના ગોઠવવી કેવી રીતના હોય પછી ભાગાકાર કરતા કરતા અમુકમાં શેષ શૂન્ય નહોતી થતી અમુકમાં થોડોક સમય પછી શૂન્ય થતી પણ અમુકમાં તો અંત જ નહોતો આવતો એવી બધી સંખ્યાઓને જોતા જઈએ હવે ધીમે ધીમે સંખ્યાઓની સંખ્યાઓથી શરૂ કરશું અહીં તેના ત્રણ ઉદાહરણો આપેલા છે આપણું પાના નંબર 8 ઉપર છે ત્રણ ઉદાહરણ આપ્યા છે 10 તૃતીયાંશ 7 અષ્ટમાંશ અને 1 સપ્તમાંશ ગણિતમાં તમે પણ ધ્યાન રાખો સાથે સાથે આ ઉદાહરણ છે અહીંયાથી આપણે એની શરૂઆત કરશું તમે ભાગાકાર તો તમને આવડે જ છે બરોબર 10 તૃતીયાંશ છે 10 ને 3 વડે ભાગવાના છે તો 3 દેરી 9 જુઓ 10 વિધા ફરી પાછું 3 હવે 10 છે એટલે પોઈન્ટ મૂકવો પડશે તો 3 તેરી 9 ફરી પાછું 3 તેરી 9 શેષ વધે છે છેક સુધી શેષ વધે છે જો શેષ કેટલી વધી 1 1 1 1 આવ્યા કરે છે ભાજક કેટલા છે 3 બરોબર હવે ઉપર જો તમે 3.333 ડેશ 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 એમ આવ્યા કરે છે પછી 7 અષ્ટમાંશ સાત અષ્ટમાંશ છે એમાં જુઓ તમે 7/8 કરવાના છે એટલે પહેલા તો પોઈન્ટ જ મૂકી દેવો પડશે બરોબર એટલે 8 8 0.8864 6 વિધા ફરી પાછું 7 8 56 4 વિધા ઉપરથી ઉતર્યું બિંદુ 40 તો 0.875 હવે અહીંયા શેષ શૂન્ય હતી જો 10 તૃતીયાંશ હોય તો એમાં શેષ શૂન્ય નહોતી અહીંયા શેષ આપણને શૂન્ય છે એ મળી ગઈ અને સોરી ભાજક છે એ પ્રકારે જો તમે તો શેષમાં શું મળ્યું આપણને 6 4 0 બરોબર એના પછી 1 સપ્તમાંશ 1 ને 7 વડે બરોબર તો જો તમે 1.0 પોઈન્ટ મૂકવો પડશે 7 1 7 0.1
સાત લીધા, સોરી સાત એટલે દસ માંથી સાત લઈએ તો ત્રણ બને, સાત ચોક અઠ્યાસી, અઠ્યાવીસ તો બે વધ્યા, વીસ સાત દુ ચૌદ, જો ઝીરો પોઈન્ટ વન ફોર ટુ એટ ફાઈવ સેવન બરોબર. અને એ રીતે ત્યાં પણ એક વધે છે અને શેષ છે એ આપણને ભેગા કરે છે ત્રણ બે છ ચાર પાંચ એક, ત્રણ બે છ ચાર પાંચ એક, ભાજક સાત છે બરોબર. અહીં તમે શું હોવો જોઈએ, અહીંયા આપણને શું જોવા મળ્યું? તો જુઓ અહીંયા આપણને બે વસ્તુ જોવા મળી, આની અંદર દસ ભાગ્યા ત્રણ બરોબર, આની અંદર આવું જોવા મળ્યું ત્રણ પોઈન્ટ ત્રણ 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 ડેશ 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 બરોબર, નવ દસ નવ દસ નવ અને બરોબર, તો એક આવું જોવા મળે છે આપણને ત્રણ પોઈન્ટ ત્રણ ત્રણ આદેશ સંખ્યા છે, અહીંયા શૂન્ય શેષ નથી થતી, એક આવું મળ્યું આપણને. હવે બીજું જોઈએ આપણે આઠ ભાગ્યા સાત ભાગ્યા સેવન પોઈન્ટ બરોબર, શૂન્ય એક સોરી અઠ્યો અઠ્યો ચોસઠ બરોબર, ચોસઠ કેટલા બીજા છ શૂન્ય સાત અઠા છપ્પન કેટલા બીજા ચાર ચાલીસ આઠ પંચા ચાલીસ. જો અહીંયા શૂન્ય થઈ ગઈ શેષ શૂન્ય થઈ ગઈ, અહીંયા શેષ શૂન્ય થતી નથી બરોબર. એક અહીંયા પછીનું જે છે ત્રીજું છે સાત ભાગ્યા એક વન પોઈન્ટ ઝીરો સાત એક સાત ત્રણ બરોબર, શૂન્ય ઉપર ઉતારો સાત ચોખ્ખું સાત એક સાત સાત ચોખ્ખું અઠ્યાવીસ બરોબર, બે હજાર શૂન્ય સાત દુ ચૌદ બરોબર, સાત દુ ચૌદ છ હજાર શૂન્ય સાત અઠા છપ્પન બરોબર, કેટલા બીજા ચાર શૂન્ય સાત પંચા પાંત્રીસ સાત છ બેતાલીસ સાત પંચા પાંત્રીસ બરોબર, અહીંયા પાંચ શૂન્ય સત્યો સત્યો ઓગણપચાસ સત્યો સત્યો ઓગણપચાસ, અહીંયા વધશે એક બરોબર શૂન્ય, ફરી પાછું લખો સાત એક સાત બરોબર. હવે તમે જુઓ તો અહીંયા પાછા ત્રણ વધશે, અહીંયા પાછા ત્રણ વધશે, આવડું આ બધું રિપીટ થશે પાછું, એટલે ફરી પાછું સાત ચોખ્ખો અઠ્યાવીસ બે આઠ પાંચ સાત બરોબર, ચૌદ અઠ્યાવીસ સત્તાવન. તો અહીંયા જુઓ ત્રીજું જે ભાગાકાર છે એમાં આવું મળ્યું આપણને ઝીરો પોઈન્ટ ચૌદ અઠ્યાવીસ સત્તાવન ચૌદ અઠ્યાવીસ સત્તાવન આવું કરે છે. તમે અત્યાર સુધી જે ભાગાકાર કર્યો ભાગાકાર કર્યો ત્યારે અમુક સુધી ભાગાકાર નથી જતા ગણિત, હવે તમે